रहे तूने शेर के बच्चे पाले हैं, एक लाल हुआ बलिदान क्या सोना तेरे रख वाले। ओ मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बह, निकालना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून बहे। હાંભળ જો હારું ભલે ઓછું હાંભળો, નબળું હાંભળતા નહીં, આપણી વાતો નબળી ન હોય ને ગીતો નબળા ન હોય, ઓઢણી ઓઠું ઓઠું ઉડી જાય એ ગીત અમારા નથી, અમારી ધરતીમાં ઓઢણી ઉડે તો એને ખીલા ધરબી દેવામાં આવે, એ ધરતી છે ભલા માણસ આ। હા અને ઈ માવ નારી શક્તિની જે તાકાત છે, કોઈ પણ મહાપુરુષ ભલે ને હોય, વલ્લભભાઈ પટેલ હોય તો ભલે, શિવાજી હોય તો ભલે, પ્રતાપ હોય તો ભલે, દેવાજ બોદર હોય તો ભલે, સોલંકી વસરાજ હોય, ભાથીજી મહારાજ હોય, એને જન્મ તો કોક માં આપે છે કે નહીં? ભલીઓ વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે, એ જનેતા જ ઉતારી શકે આપ। એને પ્લેટફોર્મ તો જોઈ ને, આપણે અહીંયા તમારા માતુર ગામમાં ગમે એવડી મોટી કંપની આવે, કાલે એમ કે આટલે 1000 કરોડ આપ્યા, 15 દિવસમાં 700 માણા સામે એવડું જમ્બો જેટ પ્લેન ઉતરે એવું એરપોર્ટ બનાવી દો, તો તમારું આખું ગામ કહેવા જાય કે પૈસા પાસા લઈ જાઓ, તમારા 15 દિવસમાં 700 માણા સામે એવું પ્લેન ઉતરે એવું એરપોર્ટ ન બને, એના માટે 5-7 વર્ષ હોય જાય એરપોર્ટ તૈયાર થતા। હવે 1 700 માણા સામે એવડું પ્લેન ઉતારવું હોય તોય 5-7 વર્ષ વયા જતા હોય એરપોર્ટ બનાવવા માટે, તો કૃષ્ણને ઉતાર્યો, રામને ઉતાર્યો, શિવાજીને ઉતાર્યો, ભગતસિંહને ઉતાર્યો અને વલ્લભભાઈ પટેલને ઉતાર્યો, એ જનતાએ કેટલી તૈયારી કરીએ છીએ, એમને નથી થતું, એના માટે ઘણું ઘણું કરવું પડે છે। હા એ ખુમારીની વાતો કરવી છે અને એ વાતો કરવા માટે અમે બધા આવ્યા છીએ। જમણા જે ભાઈ ગીત વગાડ્યું મેં ગાયું, ઓ માય મેરી ક્યાં ફિકર તુજે ક્યું આંખ સે દરિયા બહેતા હે, એ આપણે ગુજરાતી તરીકે અને સાહિત્યકાર તરીકે મારે એ વાતને મૂકી હોય તો ક્યાં મુકાય, એક નાનકડી વાત એવી સંગીત સાથે યાદ આવ્યું એટલે તમને કહું કે માય મેરી જે પિક્ચરમાં તો કેસરીમાં સરસ રીતે ફિલ્માવવામાં આવ્યું છે એ ગીતને, પણ મારે આ વાતને મૂકી હોય તો ક્યાં મૂકી શકાય કે જ્યારે સાંડર્સને માર્યા પછી ચંદ્રશેખર આઝાદ ને ભગતસિંહ ને આ બધા જે ક્રાંતિકારીઓ છે એના ઉપર અંગ્રેજ સરકાર ગાંડાની જેમ પકડવા માટે જ્યારે દોડવા માંડી અને રાતે 9:30 વાગે લાહોરની માલિકોર એક ભારત પુરુષની નારીની તાકાત જોજો, સ્ત્રીની તાકાત જોજો। એક સ્ત્રી એકલી છે, પોતાનો પતિ પોતાનો ધણી બાર ગામ છે એ તો કલકત્તા છે, એકલી સ્ત્રી પોતાના બાળકો સાથે રહે છે ને એના દરવાજા આમ ખખડ્યા રાતે 10-11 વાગ્યાની આસપાસ તક તક થયું કમાડ, અને 2-4 યુવાનોને ગોરે જાણે ગોરો કોક અધિકારી હોય ટોપા વાળો એ બધા આવતા હોય એવું દેખાણું, એટલે દરવાજો ખોલ્યો અંદર વૈયા આવ્યા, અંદર જે સ્ત્રી હતી ખોલવા વાળી એનું નામ હતું દુર્ગાવતી દુર્ગા ભાભી, અને ભગવતી ચરણ વોરાનું એ ઘર હતું
ભગવતી ચરણ ઓર આ બધા ક્રાંતિકારીઓ આપણે અટાણે આનંદ કરીએ છીએ. આ ગણપતિ બાપાની ધજા ફરકાતી હોય તોય ભલે, માતાજીની હોય તોય ભલે, સ્વામિનારાયણ મંદિર ઉપર ધજા ફરકતી હોય તોય ભલે, જૈન મંદિર ઉપર ફરકતી હોય તોય ભલે, સોમનાથ કે દ્વારકાની કે મહાકાળીની ધજા ફરકતી હોય, બહુચરાજી કે ઉમિયામાની ધજા ફરકતી હોય તોય ભલે, આ બધી ધજાઓ ફડાકા મારે છે ને એની પાછળ કેટલાય નવલોયા યુવાનોએ લોહી રેડ્યા છે ત્યારે ધજાઓ ફરકે છે, એના બલિદાન દેવાના ત્યારે ફરકે છે. એમને નથી થતું જેડે તેડે થી નથી એ કિરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. કોઈ એમ કહી દે આમ લાંબો હાથ કરીને ડોક્ટર ને, ડોક્ટર સાહેબ જોઈએ એટલી બોટલ લોહી કાઢી લ્યો પણ એકચ્યુઅલી ચામડું ના તૂટવું જોઈએ તો નીકળે, એના માટે તો ચામડું ચીરાવવું પડે. જેડે તેડે થી નથી એ કિરત હુંદા કામ. એ દુર્ગા ભાભી ના ઘરમાં આવ્યા, એક અંગ્રેજ ટોપાવાળો લાગ્યો, બીજા બધા યુવાનો જાણીતા હતા, એટલે જોયું કોને હે કોને હે, અને દાંત કાઢતા કાઢતા ભગતસિંહ બોલ્યો, કારણ કે અંગ્રેજ ટોપાવાળો બન્યો તો એ ભગતસિંહ પોતે હતો, એણે અંગ્રેજો એને ઓળખે નહીં એના માટે પોતાની પહેલી વાર જટા ઉતારી. અને ભગતસિંહ કેમ આમ, ભગતસિંહ એમ બટુકેશ્વર દત્ત એમ કહે છે કે મેં દ્રશ્ય જોયું હતું, પહેલી વાર ભગતસિંહ એમ માથાના વાળ ઉતારીને ટોપી અંગ્રેજની પહેરી, તે ત્રણ વખત માથું ધૂણાયું હતું, કે જે અંગ્રેજો ડીઠા નથી ગમતા એની ટોપી પહેરવી પડે. એટલે તમે 15 ઓગસ્ટ 26 જાન્યુઆરી 23 માર્ચે જે ફોટા ટેચસમાં ભગતસિંહને રાખો ને, તો ટોપીવાળા કરતા પાઘડીવાળો રાખજો, વધારે ભગતસિંહ રાજી થાય એ તમને કહું અહીંયાથી. અને એ ટોપાવાળો અંગ્રેજ બન્યો ભગતસિંહ, અને આવ્યો અંદર અને એટલું બોલ્યો દાંત કાઢતા કાઢતા કે હા મેરી દુર્ગા ભાભી મુજે નહીં પહેચાન શકે, અબ અંગ્રેજો કી તાકાત નહીં પહેચાન શકે. અને આખી વાત કરી સાથીદારોએ, દુર્ગા બાબીને કીધું કે તમારે ભગતસિંહના પત્ની બનવાનું છે, અને ભગતસિંહ ગોરો અધિકારી બને, અને અત્યારે જ લાહોરથી ટ્રેનમાં બેસીને કલકત્તા નીકળી જાય, નકર અંગ્રેજો બંદૂકે દઈ દે એમ છે, જ્યાં જોવે ત્યાં ફાયર કરવાનો હુકમ છે, અને સાંડર્સને મારી નાખ્યો છે. એટલે દુર્ગા બાબી આ દેશની નારી શક્તિ તમે જોજો. એને કીધું કે કોઈ મારે સામે આવીને એમ બોલે કે મારું પત્ની થવાનું છે, દુર્ગા ભાભી આમાં ઉભીને બોલે જીવતો ન હોય, પણ દેશને આઝાદ કરવા માટે, અને ભગતસિંહ તો મારો દીકરો કે ભાઈ જેવો છે, એના માટે હું પાત્ર ભજવવા માટે તૈયાર છું. ભારતની આરી નારી ઈ દુર્ગા ભાભી પત્ની બન્યા ભગતસિંહની, અને ભગતસિંહ ગોરો અધિકારી બન્યો, અને બે ભુરિયા જેવા આમ બરાબર. દુર્ગા ભાભીએ પહેલી વાર મેકઅપ કર્યો મિત્રો, માતાઓ બહેનો મેકઅપ કરે તો સારી વાત છે, એ કઈ કઈ આપણે કઈ બગડી ગયું એવું કઈ નથી, સારું હોય ને માતાજી આપ્યું હોય ત્યાર થવું બધું જરૂરી છે. પણ એક વાત કાયમ પ્રોગ્રામમાં કહું કે મારા દેશની દીકરીનું ચારિત્ર ઉજળું હોય અને એનું રૂપ ખીલે, ત્યાં બધા મેકઅપ જેટલા દુનિયાના છે એ બધા કાચા પડે છે, એ વાત હાવ હકીકત વાત છે. એટલે દુર્ગા ભાભી કે પહેલી વાર મેકઅપ કરી, અને એ અંગ્રેજ અધિકારી જે બાય હોય ટોપાવાળો જે અંગ્રેજ બન્યો એમના પત્નીનો રોલ ભજવો, અને પોતાનો શશી નામનો જે દીકરો હતો એને હારે લીધો, અને રેલવે સ્ટેશને બરાબર પૂગવા આવ્યા. રેલવે સ્ટેશને હજી પૂગે છે લાહોરમાં, એ પૂગતા પહેલા દુર્ગા ભાભીએ જો ઓ માય મેરી ક્યાં ફિકર તુજે, જે ગીત ગવાનું એ મારે મૂકવું હોય તો ક્યાં મૂકી શકાય આપણે, એટલે હું આ વાત વચ્ચે લઈ આવ્યો છું. એને પોતાના દીકરાને તેડ્યો તો એ ભગતસિંહના હાથમાં દઈ દીધો. રેલવે સ્ટેશન નજીક આવ્યું એટલે કે આને તેડી લ્યો. ભગતસિંહ કીધું હું કેમ તેડું, કે તેડી લ્યો પછી કહું તમને. અને ધીરેજીને પડખે આવીને કીધું આને મારો દીકરો છે, આ બાળક એને તેડી લ્યો, આને તેડ્યો રાખજો, અને કદાચ ન બને ઘટના ન કરે નારાયણ, અને કદાચ જો ઘટના બને અને અંગ્રેજો આપણને ઓળખી જાય ને ફાયર કરે ને તો મારો શશી આડો દઈ દેજે, હિન્દુસ્તાન ને ભગતસિંહની જરૂર છે, મારો શશી તો હજી નાનો છે, એ શું દેશ માટે કરી શકે. ભારત વર્ષની નારીની તાકાત જોજો, આમ ધર્મ ન બચે એના માટે રાષ્ટ્ર બચાવવા માટે બલિદાનો કેટલાય દેવા પડે અને દેવાના છે. ત્યારે એને કીધું કે મારા શશીને આડો દઈ દેજે, ભગતસિંહ ઉપર ગોળી ન લાગવી જોઈએ. અને ભગતસિંહને થઈ ગયું દુર્ગા ભાભી મેરી માં ક્યાં કહું તેરે લીએ ક્યાં બોલું, આવી જનેતાઓ મારા દેશના સ્ત્રીઓ હોય છે, ત્યાં સુધી ભારતની સંસ્કૃતિ અને વીરત્વની તાકાત જે છે એનો વાળ વાંકો નહીં થાય. અને પછી ભગતસિંહ એને તેડી લીધો, અને એ તો ટૂંકમાં વયે ગયા, માતાજીએ વાંધો ન આવવા દીધો. પણ કહેવાનો અર્થ મારો એ છે, કલકત્તા પહોંચી પણ ગયા અને આખી વાત આપ જાણો છો, પણ ઓ માઈ મેરી ક્યાં ફિકર, મને એમ થાય કે એ જે કડી છે એ તઈ, જ્યારે દુર્ગા ભાભીએ ભગતસિંહના હાથમાં પોતાના શશીને આપ્યો ત્યારે માં છે ને થોડો ઘણો એમ હૈયામાં થડકાટ આવ્યો હોય છે, જળજળિયા આંખમાં કદાચ આવ્યા હોય છે, તો શશી એમ કહેતો હોય છે કે માં તારે રોવાની જરૂર નથી, ન્યા આ કડી લાગુ પડે છે. એટલા માટે
ભૂમિકા ભાવી આપણા દેશની દીકરીના રોલ મોડલ જેવંતાભાઈ હોય જીજાભાઈ હોય આવા દુર્ગાભાભી ઈ રોલ મોડલ હોવા જોઈએ આપણા દેશના દીકરીઓના.